નમસ્કાર દર્શક મિત્રો, હિન્દ ટીવીના લાઈવ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું યાદશક્તિને લઈને. કેમ કે આજે યાદશક્તિ તો જરૂરી છે, અને યાદશક્તિ એવો શબ્દ છે કે નાનેથી માંડીને દરેક વ્યક્તિ માટે ખૂબ જ જરૂરી છે. પરંતુ કહેવાય છે ને કે આજના સમયમાં યાદશક્તિ કહેને કહે આપણી કમજોર પડી રહી છે. એ પછી વિદ્યાર્થી હોય કે નાનો વ્યક્તિ હોય કે આલા વૃદ્ધ હોય, સૌ માટે યાદશક્તિ કહેને કહે એમની કમજોર થઈ રહી છે. પરંતુ આ કમજોર થયેલી યાદશક્તિને ફરી આપણે જીવંત કરી શકીએ છીએ, ફરી આપણે એને સંજીવનીનું રૂપ આપી શકીએ છીએ. એ માટે આજનો આપણો આ કાર્યક્રમ છે કે યાદશક્તિનો જાદુ કેવી રીતે વધારી શકાય. આ માટે આપણી સાથે આજે જોડાયેલા છે ધર્મેશ પીઠવા, કે જેઓ યાદશક્તિનો જાદુ નામની ટ્રેનિંગ ચલાવે છે. અને દર્શક મિત્રો, તમને હું જણાવીશ કે તેઓ અત્યાર સુધી 8 રાજ્યોમાં તેઓ પોતાની ટ્રેનિંગ આપી ચૂક્યા છે, અને 130 જેટલા પ્રોગ્રામો પણ એમણે કર્યા છે, અને 80,000 લોકોએ તેમની આ ટ્રેનિંગનો લાભ લીધો છે. અને 80,000 જે લોકો લાભ લેનારા છે તેમને અદ્ભુત એમને રિઝલ્ટ મળ્યું છે યાદશક્તિને લઈને. તો આવા જ ધર્મેશભાઈ આપણી સાથે બેઠેલા છે આજના આપણા કાર્યક્રમમાં, કે જેઓ અચ્છા એમને આપણે યાદશક્તિના જીન પણ કહી શકાય, કેમ કે 130 પ્રોગ્રામો અને 80,000 લોકોએ તેમાં ભાગ લીધો છે. તો આપણે ધર્મેશભાઈ પાસેથી આજે જાણીશું કે યાદશક્તિને કઈ રીતે વધારી શકાય, ફરી એને જીવંત કઈ રીતે કરી શકાય, અને ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે તો યાદશક્તિ બહુ જ ઉપયોગી છે. જ્યારે એક્ઝામ આપતી હોય કે ન આવતી હોય, પણ વિદ્યાર્થી માટે યાદશક્તિ હોવી ખૂબ જરૂરી છે. તો ધર્મેશભાઈ, આજના અમારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. નમસ્તે. તો દર્શક મિત્રો, હવે આપણે શરૂઆત કરીએ. સૌ પ્રથમ તો ધર્મેશ, તમને હું એ પૂછીશ કે આજે તમે ટ્રેનિંગ આપી રહ્યા છો યાદશક્તિનો જાદુ નામ, એ કઈ રીતે તમને આ પ્રેરણા મળેલી છે, અને કેટલા વર્ષથી તમે આની સાથે સંકળાયેલા છો? અમે લોકો 2002 એટલે કે 12 વર્ષ પહેલાં અમે આની શરૂઆત કરી હતી. અને સૌથી પહેલાં તો જ્યારે હું પોતે 12th હતો ત્યારે મેં ડિસ્કવરીના એક પ્રોગ્રામમાંથી પ્રેરણા લઈ અને મેં ત્યાંથી યાદશક્તિ વધારવા અંગેની પુસ્તકો મંગાવેલી. એ પુસ્તકો એ ઇંગ્લિશ મીડિયમમાં આવેલી. જે સમયે હું ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કરતો એમાં મને વિશેષ ખ્યાલ ન આવતા. મારા જે મિત્રો હતા, કોઈ ડૉક્ટર હતા, કોઈ આયુર્વેદિક યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા, તો એ બધા લોકોને પુસ્તક આપી અને મેં કહ્યું કે આમાં થોડું તમે શીખો અને થોડું મને પણ શીખડાવો. એવા પ્રયોગો કરી અને સૌથી પહેલાં મેં 12 સાયન્સમાં જ્યારે હું હતો ત્યારે મારી 12 સાયન્સની બાયોલોજી, કેમેસ્ટ્રી અને ફિઝિક્સ એ આખે આખી પુસ્તકો મેં મોઢે કરેલી પેજ નંબર સાથે. અને મારા શિક્ષકો અને અમારી સ્કૂલ અને એના બધા જ સ્ટાફ એ સરપ્રાઇઝ થઈ ગયા કે આવું પણ થઈ શકે અને આટલી હદ સુધી આપણી મેમરી હોય છે. માત્ર એની યોગ્ય કેળવણીની જરૂર છે. કદાચ એ પદ્ધતિનો આપણને ખ્યાલ નથી હોતો, જ્ઞાન નથી હોતું, એટલો જ ફરક હોઈ શકે. એટલે એ પહેલાં પ્રથમ આ પ્રયોગ, પછી મને મારા જ બધા શિક્ષકોએ પ્રેરણા આપી. ત્યાર પછી મેં એ સ્કૂલમાં શીખવ્યું, ટ્યુશનમાં શીખવ્યું, અને ત્યાર પછી શિક્ષકોની મદદથી સમગ્ર સિટી જામનગર શહેરની અંદર મેં બધા વિદ્યાર્થીઓને શીખવ્યું. અને પહેલાં જ પ્રોગ્રામની અંદર લગભગ 450 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને બધા લોકોએ આવી રીતે આખી પુસ્તકો તૈયાર કરી શક્યા. ત્યાર પછી મને અને લોકોને એવું થયું કે અભ્યાસ કરવો ખૂબ સહેલો છે, જ્ઞાન લેવું પણ સહેલું છે, પણ યોગ્ય પદ્ધતિ આપણી પાસે હોવી જોઈએ, એનું નોલેજ હોવું જોઈએ. ત્યાર પછી મેં એનો અભ્યાસ કરતાં કરતાં, R&D કરતાં કરતાં, ઘણા બધા એક્સપેરિમેન્ટ દ્વારા એક પછી એક પ્રોગ્રામો કર્યા. અમે અત્યાર સુધીમાં 2014 સુધીમાં લગભગ 130 શહેરો અને 8 ભારતના રાજ્યોની અંદર આ પ્રોગ્રામ કર્યા છે, જેમાં 80,000 લોકોને અમે પર્સનલી ટ્રેનિંગ આપી, જેમાં 3જા ધોરણના બાળકોથી લઈ અને IAS કક્ષા સુધીના લોકોને અમે ટ્રેનિંગ આપી છે, અને એની અસંખ્ય લોકોને સફળતાઓ પણ મળી છે. ધર્મેશ, આજે તમારી ટ્રેનિંગ હોય છે એ કઈ રીતની હોય છે અને એનો લાભ કઈ રીતે લોકોને મળી રહ્યો છે? એના માટે અમે સૌથી પહેલા એક સરસ મજાનો સેમિનાર આપીએ છીએ 2 કલાકનો, કે જેમાં આપણી યાદશક્તિ એ કેવી રીતે કામ કરે છે, કેવી રીતે એને ઇમ્પ્રૂવ કરી શકાય, અને આપણા વ્યક્તિગત જીવનની અંદર યાદશક્તિ ઇમ્પ્રૂવ કરવાથી કેટલા ફાયદાઓ થાય. જેમ કે આપણે ઘણીવાર જોઈએ તો વારે વારે આપણે મોબાઈલ ભૂલી જઈએ, ચશ્મા ભૂલી જઈએ, બોલપેન ભૂલી જઈએ, અગત્યના કામ ભૂલી જઈએ, ડોક્યુમેન્ટ્સ ભૂલી જઈએ. બહેનો ઘરમાં કામ કરતા હોય તો રસોઈ બનાવતા બનાવતા એ ભૂલી જાય કે આપણે મીઠું નાખી દીધું છે કે બાકી છે, તો કોઈ વાર ડબલ થઈ જાય ને કોઈ વાર રહી પણ જાય. આવી રીતે વ્યક્તિગત જીવનમાં, રોજિંદા જીવનમાં ઘણી બધી વાતો આપણે ભૂલતા જઈએ છીએ અને એબ્સેન્ટ માઇન્ડ જેને આપણે કહીએ એવું થઈ જતું હોય છે. તો આ ઇમ્પ્રૂવ કરવાથી એમાં સૌથી પહેલો ફાયદો થાય.
કઈ રીતે ઇમ્પ્રૂવ કરવામાં આવે છે, આજે રોજિંદી આદતો જે ભૂલાઈ રહી છે એને ફરી કઈ રીતે જીવંત કરીશું? આમ જોવા જઈએ તો આપણી મેમરી ખરેખર કોઈ દિવસ ક્યારેય કોઈની નબળી હોતી નથી, યાદશક્તિ બધાની હંમેશા સારી જ છે અને અનલિમિટેડ છે, આવું મેડિકલ સાયન્સ પણ આપણને કહે છે. પણ આપણી મેમરીને આપણે બીજો એક શબ્દ આપી શકીએ, એવું કહી શકીએ, આદતો, હેબિટ. આપણી મેમરી આપણી આદતો ઉપર આધારિત છે કે આપણી મેમરીમાં આપણી આદતોને થોડી બદલાવવાથી આપણી મેમરી ઇમ્પ્રૂવ થઈ શકે. એની સાથે સાથે સૌથી વધારે અસર આપણી મેમરી ઉપર 90% જેટલી એ સાયકોલોજિકલ ઇફેક્ટ હોય છે. સાયકોલોજિકલ ઇફેક્ટ એટલે કે આપણે આપણી મેમરી વિશે આપણી શું બિલીફ સિસ્ટમ છે, આપણે શું માનીએ છીએ, એ સૌથી વધારે એમાં અસર કરતી હોય છે. એટલે હું ઘણીવાર એક વાક્યમાં એવું કહું છું, ઓલવેઝ થિંક પોઝિટિવ એન્ડ ડૂ પોઝિટિવ. મિત્રો, આપણે સૌથી પહેલાં તો આપણે એવું માનતું અને સ્વીકારતું થવું પડે કે આપણી યાદશક્તિ સૌથી સારી છે, આપણને યાદ રહી શકે છે અને આપણને યાદ આવી શકે છે. આવો એક વિશ્વાસ જ્યારે આપણે કેળવી લઈએ પછી બીજા બધા યાદશક્તિના સાયન્ટિફિક નિયમો લાગુ પાડી શકાય કે વધારે કઈ રીતે ઇમ્પ્રૂવ કરી શકાય. મેડિકલ સાયન્સ તો એવું કહે છે કે આપણી મેમરી અનલિમિટેડ છે, કારણ કે બ્રેઇનમાં જે ન્યુરોન્સ આવેલા છે એ ન્યુરોન્સ લગભગ 10,000 કરોડથી વધારે સંખ્યામાં આવેલા છે, અને એક ન્યુરોનની કેપેસિટી એ લગભગ 10,000 કરોડથી વધારે શબ્દોને સ્ટોર કરવાની છે. તો આવા 10,000 કરોડ ન્યુરોન્સ, ઇટ મીન્સ કે આપણી મેમરી અનલિમિટેડ છે. કારણ કે એની સામે આપણે જોઈએ છે કે આપણને બધા લોકોને મૂવીઝ યાદ રહી જાય, સોંગ્સ યાદ રહી જાય, એના ડાયલોગ યાદ રહી જાય, સિરિયલ યાદ રહી જાય, અને સિરિયલમાં તો આપણને એટલી બધી ડિટેલ યાદ રહી જાય કે એમાં કોઈ કલાકાર હોય અને કેવા કલરના કપડાં પહેર્યા હતા, એની ડિઝાઇન કેવી હતી, એ બધું આપણને ખબર પડી જાય છે. ધર્મેશ, એ સાચી વાત છે કે ગીત યાદ રહી જાય છે, મૂવી યાદ રહી જાય છે, ડાયલોગ યાદ રહી જાય છે, પરંતુ ખાસ કરીને જ્યારે વિદ્યાર્થીઓની વાત આવે છે અને એમાં પણ જ્યારે પરીક્ષા નજીક આવે છે તો એ વાંચન કરતા હોવા છતાં યાદ નથી રહેતું, વાંચન વધારે સમય આપે છે પણ થોડું થોડું યાદ રહે છે, એના લઈને એ લોકો નિરાશ પણ થઈ જાય છે. અને તમે સાંભળ્યું હશે કે ઘણી વાર આવા વિદ્યાર્થીઓ નિરાશ થવાના કારણે અત્યંતિક પગલું પણ ભરી લે છે. આવું કેમ, આવા વિદ્યાર્થીઓ ફરી પાછા એમ વિશ્વાસ જાગે એ માટેનું શું તમારા દ્વારા પ્રયાસો હોય છે, શું ટ્રેનિંગ હોય છે? ચોક્કસ, તમે હમણાં એક શબ્દનો ઉપયોગ કર્યો, વિશ્વાસ. આ વિશ્વાસ સાયકોલોજિકલ ઇફેક્ટમાં બહુ મોટો ભાગ ભજવે છે. મુખ્ય વિદ્યાર્થીઓનો પ્રશ્ન આ જ છે કે વાંચેલું ભૂલાઈ જાય છે, પરીક્ષામાં યાદ નથી આવતું, કંટાળો આવે છે, ઊંઘ આવી જાય છે વાંચતા વાંચતા, અથવા કન્સન્ટ્રેશન બરાબર નથી રહેતું, ધ્યાન ભટકે છે, વાંચતા વાંચતા વિચારો આવે છે. આ બધા જ પ્રોબ્લેમની પાછળ 90% અસર સાયકોલોજિકલ ઇફેક્ટ છે. એમાં બે મુદ્દા વિશે આપને ટૂંકમાં જણાવો તો એટલું કહી શકાય. સૌથી પહેલો જે તમે શબ્દ ઉપયોગ કર્યો, વિશ્વાસ. અમે દર વર્ષે, અમારી સંસ્થા દ્વારા દર વર્ષે સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા જ્યારે નજીક આવે ત્યારે એક હેલ્પલાઇન શરૂ કરીએ છીએ. એનું ટાઇટલ આપીએ છીએ કે આત્મહત્યા કરતા પહેલા એક વખત ફોન કરો. કહેવાનો મતલબ છે, વિશ્વાસનું લેવલ વિદ્યાર્થીઓનું તૂટી જાય છે. બીજું, એનું બીજું કારણ છે આપણી શિક્ષણની પદ્ધતિઓ અને વિદ્યાર્થીઓની વાંચવાની અને યાદ રાખવાની પદ્ધતિ. આપણે અત્યારે જોવા જઈએ ને તો આપણી બધી જ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ મેક્સિમમ એનો સમય અને પૈસા એ યાદ રાખવા માટે વિતાવે છે. એકચ્યુઅલમાં એ જરૂર જ નથી. આપણી યાદશક્તિ બધાની સારી જ છે. જુઓ, વિદ્યાર્થીઓને અનુભવ થયો હશે કે પરીક્ષામાં જાય, પેપર હાથમાં આવે અને પહેલો પ્રશ્ન વાંચે ને એટલે એવું ફીલ થાય કે કાશ મને કોઈ એક શબ્દની શરૂઆત કરાવે તો આખો જવાબ હું લખી નાખું. એનો મતલબ કે જવાબ તો એને યાદ જ છે પણ શરૂઆત ઘટે છે. કેટલાક વિદ્યાર્થીઓને એવો અનુભવ થાય છે કે એક્ઝામની બહાર નીકળે એટલે એનું બધું યાદ આવી જાય, સમય જતો રહે પછી બધું યાદ આવી જાય. એનો મતલબ આ જવાબ એને એક્ઝામ બહાર યાદ આવે છે એનો મિનિંગ શું થયો કે યાદ તો છે જ પણ પરીક્ષાના સમય યાદ નથી આવતું. મિત્રો, આપણે અત્યાર સુધીમાં યાદ રાખવા માટેના જ 24 કલાક બધા પ્રયત્ન કરીએ છીએ. એના માટે આપણે 5 વાર વાંચીએ, 3 વાર લખીએ, 20 વાર ગોખીએ, આવું બધું કરીએ છીએ. એકચ્યુઅલમાં એ પ્રોબ્લેમ આપણે છે જ નહીં, યાદ બધાને રહી જ જાય છે. આપણો પ્રોબ્લેમ યાદ કરવાનો છે. એ પ્રોબ્લેમ એટલા માટે છે કે એને ઇમ્પ્રૂવ કરવા હજી સુધી કોઈ પ્રયત્ન કર્યા જ નથી. યાદ કરવાનું કામ સીધું એક્ઝામમાં થાય ફર્સ્ટ ટાઈમ, એટલે આપણને મુશ્કેલી થાય છે. મારી એક વિદ્યાર્થીઓને એક મેસેજ છે કે વિદ્યાર્થીઓએ ઇનપુટ પ્રેક્ટિસ કરવાની જરૂર નથી, ઇનપુટ એટલે કે વાંચ રિપીટેશન કરવાની જરૂર નથી, એ લોકોએ રિકોલિંગ પ્રેક્ટિસ કરવાની જરૂર છે જેના કારણે એના પરફોર્મન્સમાં સુધારો આવે. બીજી વાત કે આ ઇમ્પ્રુવમેન્ટ કર્યા પછી એક કાર્યમાં સફળતા મળવા માંડે ને એટલે એનો ઇન્ટરેસ્ટ ઓટોમેટિક આવી જાય, એટલે એ ચોક્કસથી સુધારો એમાં લઈ આવી શકે છે દરેક વિદ્યાર્થીઓ.
ધર્મેશ, તમે જે વાત કરી કે વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે કીધું કે એક શબ્દ જો એને કોઈ યાદ કરાવે તો પછી એને બધું જ યાદ આવી જાય છે, અને ક્લાસની બહાર આવ્યા પછી પણ એમ થાય કે મને બધું યાદ આવ્યું. તો આવા વિદ્યાર્થીઓની માટે શું ઉપાય છે? એમ તમારી ટ્રેનિંગ જે હોય છે એમાં શું એ લોકોને ખાસ? એમાં સાયન્ટિફિક, અમે 12 વર્ષની અંદર સાયન્ટિફિક ટેકનિકો જ, આ વિશ્વની અંદર ઘણા બધા વૈજ્ઞાનિકો છે જેમાંનું એક નામ હું આપને કહું, અને દર્શક મિત્રોને વિનંતી કે ગૂગલમાં પણ સર્ચ કરે તો એને ઘણી બધી માહિતી એમાંથી મળશે. એક સાયન્ટિસ્ટ છે રોજર સ્પેરી, જેમને બ્રેઇન ઉપરના મેમરી સાથે જોડાયેલા નિયમો બધા આપણને સમજાવેલા છે, અને એમને નોબેલ પ્રાઇઝ આપવામાં આવી છે 22 વર્ષના સંશોધન પછી. આમ તો મેમરી શબ્દની શરૂઆત, સંશોધનની શરૂઆત અને એની ટેકનિક બનાવવાની શરૂઆત આપણને રસપ્રદ લાગે, 2300 વર્ષ પહેલાં, 2300 વર્ષ પહેલાં ગ્રીકના એક પોએટે શરૂ કરી હતી. લેટેસ્ટ વૈજ્ઞાનિક આ રોજર સ્પેરી, એમને એવું કીધું છે કે આપણું લેફ્ટ બ્રેઇન છે અને રાઇટ બ્રેઇન છે, એમાં લેફ્ટ બ્રેઇનમાં છે ને દરેક પ્રકારના શબ્દો અને આંકડાકીય માહિતી સ્ટોર થાય છે, અને રાઇટ બ્રેઇનની અંદર ઇમોશન, મ્યુઝિક અને પિક્ચર સ્ટોર થાય છે. પણ બંને બ્રેઇનની રિકોલિંગ કેપેસિટી એકદમ અલગ હોય છે, એના કારણે લેફ્ટ બ્રેઇનની રિકોલિંગ કેપેસિટી માત્ર 10% છે અને રાઇટ બ્રેઇનની રિકોલિંગ કેપેસિટી 90% છે. હવે આપણે જેટલો પણ અભ્યાસ કરીએ છીએ એની મેક્સિમમ માહિતીઓ છે ને એ લેફ્ટ બ્રેઇનની કેટેગરીમાં આવવાના કારણે એમાં સ્ટોર થાય, એટલે એના માટે આપણે રિપીટેશન, રિવિઝન અને બધા પ્રયત્ન કરવા પડે, છતાં પણ પ્રોબ્લેમ થાય, યોગ્ય સમય યાદ ન આવે. રાઇટ બ્રેઇનનો જે ડેટા છે ને એમાં મૂવીઝ, એટલે એમાં પિક્ચર્સ આવે, ઇમોશન આવે, મ્યુઝિક આવે, તો આ બધો ડેટા રાઇટ બ્રેઇનમાં સ્ટોર થાય, તો એ 90% રિકોલ થાય છે. દેટ્સ વાય એ આપણને સરળતાથી વિધાઉટ એની રિવિઝન, રિપીટેશન એકવારમાં યાદ રહી જાય છે. રોજર સ્પેરીની થિયરી ઉપરથી નિયમ એવો બને કે વિશ્વની કોઈ પણ પ્રકારની માહિતી જો આપણે યાદ રાખવી હોય તો આપણી ક્રિએટિવિટી દ્વારા એ માહિતીને લેફ્ટ બ્રેઇનની કેટેગરીમાંથી રાઇટ બ્રેઇનની કેટેગરીમાં જો ચેન્જ કરવામાં આવે અને પછી એ માહિતી ઇનપુટ કરવામાં આવે તો એ માહિતી આપણને મરતે દમ તક વિધાઉટ એની રિવિઝન અને રિપીટેશન યાદ રહી શકે અને યોગ્ય સમય યાદ આવી જ શકે છે. અમે તો એન્ટાયર ઇન્ડિયામાં ચેલેન્જ આપીએ છીએ કે કોઈ પણ પ્રકારનો વ્યક્તિ કે વિદ્યાર્થી, કોઈ પણ પ્રકારનો જેને માત્ર લખતા અને વાંચતા આવડવું હોય, એ લોકો અમે અમારી 12 ટેકનિક બનાવી છે અમારી ક્રિએટિવિટી દ્વારા, એ પદ્ધતિનો ઉપયોગ કરી એના ટૂંકા જવાબ, લાંબા જવાબ, રાસાયણિક સૂત્રો, સમીકરણો, વ્યાખ્યાઓ, આખી આખી પુસ્તકો, માહિતીઓ એને એકયા બે વખત વાંચી અને લાંબો સમય યાદ રાખી શકે અને રાઇટ ટાઈમે રિકોલ કરી શકે. આની અમે 100% રિઝલ્ટની ઓપન ચેલેન્જ આપીએ છીએ કોઈ પણ પ્રકારનો વિદ્યાર્થી, કારણ કે મારું માનવું એવું છે કે વિદ્યાર્થી કહેવાતો નબળો હોય છે, નબળો કોઈ હોતો જ નથી, કારણ કે યાદશક્તિ બધાની સારી છે, માત્ર યોગ્ય નોલેજ લેવાની જરૂર છે કે એનો ઉપયોગ કઈ રીતે કરી શકાય. ધર્મેશભાઈ, હું તમને એ પૂછીશ કે તમે જે પેલી એક તો ટ્રાન્સફરની વાત કરી અને નોલેજની અને ઉપયોગની, એ કઈ રીતે તમે વિદ્યાર્થીઓને? અમે એ વિદ્યાર્થીઓ માટે 21 કલાકની એક ટ્રેનિંગ ડિઝાઇન કરી છે કે જેમાં 7 દિવસ હોય, રોજની 3 કલાક હોય. આ 21 કલાક દરમિયાન અમે એ લોકોને એ ટેકનિકો અમારી શીખવીએ, એની પ્રેક્ટિસ કરાવીએ કે કેવી રીતે વાંચવું જોઈએ કે સરળતાથી યાદ રહી જાય ને એક જ વખતમાં રહી જાય, અને કેવી રીતે રિકોલ કરી શકાય એના માટે 7 દિવસ એની થોડી પ્રેક્ટિસ કરાવીએ, અને બ્રેઇનના થોડા સિદ્ધાંતો અને મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ આપણને યાદ કઈ રીતે રહી શકે એના માટે આપણે કઈ કઈ આદતો બદલવાની અને ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે એ અમે આ 7 દિવસ દરમિયાન શીખવીએ છીએ. એ 7 દિવસના કન્સેપ્ટમાં મુખ્યત્વે અમે સૌથી પહેલાં એને સાયકોલોજીકલી તૈયાર કરીએ છીએ, એને પોતાને પોઝિટિવ બનાવવો અને એને કોન્ફિડન્સ લાવવો અને એનો ઇન્ટરેસ્ટને ડેવલપ કરવો. આ કામ થયા પછી અમે એને મેમરી ટેકનિક શીખવી અને એની પ્રેક્ટિસ કરાવીએ, જેના દ્વારા અમારી ટ્રેનિંગ પછી એ બાળક પોતાની સિલેક્ટ કરેલી કોઈ પણ પુસ્તક કે માહિતીઓને એ એવી રીતે યાદ રાખી શકે કે એને પેજ નંબર પૂછવામાં આવે કે પેજ નંબર 21, તો એ 21માં પેજ ઉપરની ડિટેલ બોલી જાય વિધિન અ માઇક્રો સેકન્ડ, એને વધારે યાદ ન કરવું પડે, માઇક્રો સેકન્ડમાં રિકોલ કરીને બોલી શકે છે. તમે શું એ પૂછીત કે તમારી જે અમુક ટેકનિક છે, જે યાદતો છે, એ તમે થોડી જણાવશો દર્શક મિત્રોને તો થોડો વધારે ખ્યાલ આવશે. ચોક્કસ, આપણી જે ટેકનિકો છે એમાં આમ જોવા જઈએ તો બધી જ ટેકનિકો એ 100% આપણા શાસ્ત્રો આધારિત છે. એક એક્ઝામ્પલ આપું કે આપણા સ્વામી વિવેકાનંદજીએ એક વાક્યમાં ઓટોગ્રાફ બાયોગ્રાફીમાં એવું કીધેલું છે કે આપણી યાદશક્તિ માત્ર ને માત્ર વિઝ્યુલાઇઝેશન બેઝ હોઈ શકે છે, એટલે કે કલ્પના શક્તિ. આપણે દરેક મનુષ્યોને ભગવાને અનલિમિટેડ કલ્પના શક્તિઓ આપેલી છે, આ વિઝ્યુલાઇઝેશનનો પાવરનો ઉપયોગ કરી આપણી મેમરીને ફોટોજેનિક મેમરી બનાવી શકાય છે પ્રેક્ટિસ દ્વારા.
વિઝ્યુલાઇઝેશન પાવર એટલે શું કે દાખલા તરીકે હું અત્યારે તમને એક એલિફન્ટ હાથીની વાત કરું તો આપણા મનમાં ઇંગ્લિશ મીડિયમને એલિફન્ટનો સ્પેલિંગ નહીં આવે અને ગુજરાતી મીડિયમને હાથી એવું લખાઈને નહીં આવે. આપણને લોકોને હાથીનું ચિત્ર આવશે. ઇટ મીન્સ કે આપણી મેમરીની ભાષા એ ચિત્રોની ભાષા છે. તો અમે ક્રિએટિવિટી દ્વારા જે ટેકનિક શીખવીએ છીએ એનો જે કાંઈ પણ ડેટા છે એને વિઝ્યુઅલ ફોર્મેટમાં એ કન્વર્ટ થઈ જાય છે અને એના દિમાગમાં એની ઇમેજ આવે છે, એટલે કે વિઝ્યુઅલાઇઝ કરી શકે છે. એના કારણે એ ડેટા એને લાંબો સમય યાદ રહે અને રાઇટ ટાઈમે રિકોલ થાય. એ વિઝ્યુઅલાઇઝ કરવાની સૌથી સરળ પદ્ધતિ છે ઓબ્ઝર્વેશન. મિત્રો, ઓબ્ઝર્વેશન એટલે માત્ર જોવું નહીં પણ જોવાની સાથે નોટિસ કરવું અને ઓબ્ઝર્વ કરવું. આ જે સ્કિલ છે એને પ્રેક્ટિસથી ડેવલપ કરીએ તો ચોક્કસપણે આપણી મેમરીમાં સુધારો થાય. જેમ કે એક એક્ઝામ્પલ લઈએ કે આપણે બધા લોકોએ ટ્રાફિક સિગ્નલની લાઇટો જોઈ હશે, પણ અત્યારે હું બે સેકન્ડ માટે આપને પ્રશ્ન કરું કે ટ્રાફિક સિગ્નલની લાઇટમાં યલો કલરની લાઇટ ઉપર હોય વચ્ચે હોય નીચે હોય કે ઓરેન્જ કલરની ઉપર હોય વચ્ચે હોય નીચે હોય? તો કદાચ સમય માગી લેશે અને કન્ફ્યુઝન પણ થશે કે ખરેખર કઈ લાઇટ ક્યાં હોય, કયો કલર હોય. હવે આ લાઇટ આપણે કદાચ અસંખ્ય વાર જોઈ હશે અને અસંખ્ય વાર ઘૂરી ઘૂરીને જોઈ હશે, પણ હજી આપણને કન્ફર્મ નથી કે યલો કલર હોય કે ન હોય, ઓરેન્જ હોય કે ન હોય, ઉપર કયો હોય નીચે કયો હોય. બીકોઝ કે આપણે લાઇટને માત્ર જોઈ છે, ઓબ્ઝર્વ નથી કરી. ઓબ્ઝર્વ કરવું અને જોવું આ પ્રક્રિયા અલગ છે. ઓબ્ઝર્વ કરવું એટલે જોવાની સાથે નિરીક્ષણ કરવું અને ધ્યાન આપવું. આ સ્કિલ જો ડેવલપ કરવામાં આવે તો એ ડેટા નિયમ એવું કહે છે કે આપણું દિમાગ જેટલી માહિતીઓને ઓબ્ઝર્વ કરી શકે એટલી જ માહિતીઓને લાંબો સમય યાદ રાખી શકે, બાકીની માહિતી થોડા સમયમાં ભૂલી જવાય. એટલે જો ઓબ્ઝર્વ કરેલી માહિતી હોય તો એ આપણા બ્રેઇનમાં વિઝ્યુઅલ પ્રક્રિયામાં જાય છે અને વિઝ્યુઅલ છે એ હંમેશા રાઇટ બ્રેઇનમાં સ્ટોર થાય, એટલે 90% રિકોલ થાય. આ સ્કિલ ડેવલપ કર્યા પછી દરેક વિદ્યાર્થી મિત્રોને એના વાંચનમાં ખૂબ જ લાભ થઈ શકે. એટલે તમે જે ઓબ્ઝર્વની વાત કરી છે તો વિદ્યાર્થીએ ખાસ કરીને સેના પર વધારે ઓબ્ઝર્વ કરવું? એ જે અભ્યાસ કરી રહ્યા છે. ઘણીવાર કેવું થાય છે કે વિદ્યાર્થીઓ વાંચે ને એટલે મશીન પ્રક્રિયાની જેમ એને શીખવવામાં આવે છે કે ડોન્ટ થિંક આઉટ ઓફ યોર બોક્સ, એટલે કે તમારા બોક્સની બારે વિચારવાનું નહીં, તમારી બુદ્ધિ લગાવવાની નહીં, જે છે એમને એમ રટ્ટો મારી અને યાદ કરી લો. વિદ્યાર્થીઓના મતે યાદ શક્તિ એટલે શું, તો એની વ્યાખ્યા એવું કહે છે કે સાહેબ સિમ્પલ, એકવાર વાંચો, બે વાર વાંચો, ત્રણ વાર વાંચો, આંખ બંધ કરીને યાદ કરો ને 80% યાદ આવે એટલે એવું સમજી લે કે યાદ રહી ગયું. ખરેખર બીજે થી ખબર પડે ભૂલાઈ ગયું. મિત્રો, રિપીટેશન એ આપણી મેમરી નથી, ઓન્લી અન્ડરસ્ટેન્ડિંગ મીન મેમરી. સમજણ શક્તિ એ જ આપણી યાદ શક્તિ છે. બાળકો જ્યારે વાંચે છે ત્યારે મશીન પ્રક્રિયાની જેમ વાંચી જાય છે, એના બ્રેઇનને ખબર હોતી નથી કે આ ડેટા શું હતો, શેનો હતો અને શું હતો. દેટ્સ વાય એ જે વાંચતો હોય ને ત્યારે સૌથી પહેલાં પોતાની જાતની સાથે સેલ્ફ ક્વેશ્ચન, પોતાની જાતે પ્રશ્ન કરવાની જરૂર છે કે આમાં શું કહેવા માગે છે, શું આપેલું છે. આ પ્રક્રિયા ખરેખર ઓબ્ઝર્વેશનની થઈ, એ ઓબ્ઝર્વેશન કરે છે, એના કારણે ડેટા એને વિઝ્યુઅલ ફોર્મેટમાં કન્વર્ટ થઈ શકે. આવી જ કંઈક બીજી 12 પદ્ધતિઓ અમે બનાવેલી છે કે જેના દ્વારા એ ઓછા સમયમાં જલ્દીથી તૈયારી કરી શકે અને લાંબો સમય યાદ રહી શકે. ધર્મેશ, આ વિદ્યાર્થીઓની વાત થઈ પણ હું તમને અહીંયા એક થોડું ગૃહિણી વિશે પણ પૂછીશ, કેમ કે ગૃહિણીને એટલા બધા કામ હોય છે અને એ સતત કામથી ઘેરાયેલી રહેતી હોય છે, પરંતુ ક્યાંય ને ક્યાંય એની યાદ શક્તિ કમજોર થઈ રહી છે. તો ગૃહિણીએ ખાસ કરીને શું ધ્યાન રાખવું છે, તેના ઉપર વધારે ઓબ્ઝર્વેશન કરવું છે તાકી એની યાદ શક્તિ એના કામની સાથે યાદ શક્તિ પણ પાવરફુલ રહે? ચોક્કસ. હમણાં જ અમારે ત્યાં ટ્રેનિંગમાં ગૃહિણીઓ માટેની એક સ્પેશિયલ અમારી ટ્રેનિંગ થઈ હતી કે જેમાં લગભગ 100 વધારે ગૃહિણીઓ હતા. એમના પ્રશ્નો સાંભળતા સાંભળતા એક પ્રશ્ન મને યાદ આવે છે કે એમને એવું મને પૂછ્યું હતું કે સર, અમે કોઈ પણ કામ કરીએ ને એની બીજી મિનિટે અમને એમાં શંકા થાય. શંકા થાય ઇટ મીન્સ કે સપોઝ આપણે બહારગામ જતા હોઈએ તો સૂટકેસ લઈને બહાર નીકળ્યા પછી ઘરમાં લોક મારી દીધું હોય, બહારે આપણે આપણી કારમાં બેસી ગયા હોય અને મનમાં એવો વિચાર આવે કે નહીં લોક માર્યું કે નહીં, એટલે ઉતરીને ફરી એકવાર ચેક કરવા જઈએ. એવી જ રીતે રસોઈ બનાવવામાં પણ આપણને ઘડી ઘડી એવો વિચાર આવે કે આ મસાલો નાખ્યો કે કેમ, અથવા ઘણી વખત ઘરની નાની મોટી વસ્તુઓ ક્યાંક મૂકી દઈએ પછી ગોતતું જ રહેવું પડે, શોધતું જ રહેવું પડે. આનું કારણ એવું છે, આ ઇમ્પ્રૂવ કરવા માટે એક સરળ એક વાક્યની અંદર આપને એનું સજેશન આપીશ કે એના માટે આપણે સૌથી પહેલાં શું કરવાની જરૂર છે. જેમ કે હું અત્યારે આપની સાથે વાતચીત કરી રહ્યો છું, વાતચીત દરમિયાન ધારો કે મારા હાથમાં બોલપેન હોય અને આ બોલપેન મેં અહીંયા મૂકી દીધી અને વાત આપણી ચાલુ છે. પછી આ કાર્યક્રમ પૂરો થયા પછી હું અહીંથી જતો રહીશ, ગાડીમાં બેસીશ એટલે મને યાદ આવશે કે મારી બોલપેન ક્યાં, ત્યારે હું ગોતતો રહીશ.
આવું કારણ, આવું શું કામ થયું? એનું કારણ એવું છે કે આપણું મગજ જ્યારે કોઈ એક કાર્ય કન્ટિન્યુઅસ કરી રહ્યું છે ડાયરેક્ટલી, ત્યારે ઇનડાયરેક્ટ કામ જ્યારે થઈ જાય તો એ ડેટા બ્રેઇન સુધી પહોંચતો નથી. એટલે હું અત્યારે તમારી સાથે ડાયરેક્ટ કામ વાતચીતનું કરું છું, આ ઇનડાયરેક્ટ કામ મારાથી અહીંયા થઈ ગયું, મારા બ્રેઇનને ખબર નથી. ડેટ્સ વાય આપણને કોઈ દી રિકોલ થઈ શકે નહીં. આને ઇમ્પ્રૂવ કઈ રીતે કરી શકાય? એકદમ સિમ્પલ ફોર્મ્યુલા છે કે જ્યારે કોઈ ડાયરેક્ટ કામ કરી રહ્યા હોય ત્યારે ઇનડાયરેક્ટ કામ કરવાનું વચ્ચે આવે ત્યારે એક સેકન્ડ માટે આપણા દિમાગને સ્ટોપ કરી અને સેલ્ફ કમાન્ડ આપવું જોઈએ, હું બોલપેન ટેબલ ઉપર મૂકું છું, પછી તમારું કામ કન્ટિન્યુ કરો. એનાથી શું થશે કે એક કલાક પછી જ્યારે તમે બોલપેનને રિકોલ કરશો ને ત્યારે એ ડેટા તમારા દિમાગમાં ગયો હતો, ઇનપુટ હતું, ધેટ્સ વાય રિકોલ થશે કે મેં ટેબલ ઉપર મૂક્યું. એટલે આપણી, મેં હમણાં કીધું એ મુજબ કે મેમરી એક આદતો આધારિત હોય છે, આ આદતને ઇમ્પ્રૂવ કરવાથી આપણો પ્રેઝન્સ ઓફ માઇન્ડ વધી જાય અને ડે ટુ ડે રૂટીન લાઈફની અંદર નાની નાની વસ્તુ આપણો ભૂલવાનો શબ્દ ભૂલાઈ જાય. એકદમ સાચી વાત છે. અને એમાં પણ ગૃહિણીઓને સૌથી વધારે જે અમુક દસ્તાવેજી કાગળ હોય, સરકારી કાગળ હોય કે રેશન કાર્ડ હોય, આ કાર્ડ હોય, આધાર કાર્ડ, આવા એ લોકો મૂકી દે છે ને તો ધર્મેશજીમાં યાદ નથી રહેતું. તો એના માટે એકવાર ખુદ બોલી લેવાની જરૂર છે કે ભાઈ હું આ વસ્તુને અહીંયા મૂકું છું. એ પણ બેસિકલી ઊંડાણપૂર્વક એમાં વિચારો તો એ ઓબ્ઝર્વેશનની જ પ્રક્રિયા થઈ ઇનડાયરેક્ટલી, કે આપણા દિમાગે નોટિસ કર્યું કે આ વસ્તુ મેં અહીંયા મૂકી છે. આજના જે જનરેશન છે, આજની જે યુવા પેઢી છે, હંમેશા માતા પિતાની એક જ ફરિયાદ હોય છે કે મારું બાળક માનતું નથી, મારું બાળક મારું કહ્યું કરતું નથી એમ. આમ જોવા જઈએ તો બાળક એને જ કહેવાય જે કહ્યું માને નહીં. એ વાત પણ સાચી છે, એ સાહજિક લઈ શકાય, પણ એમાં ગંભીર સમસ્યા એવી છે કે આજકાલના વિદ્યાર્થીઓ છે એ મોબાઈલનો ઉપયોગ વધી ગયો છે, વોટ્સઅપ, ફેસબુક અને ઇન્ટરનેટનો ઉપયોગ વધી ગયો છે. એના કારણે સૌથી પહેલામાં પહેલું નુકસાન એવું થાય છે કે એનો સમય એમાં જતો રહે છે. બીજું નુકસાન એવું થાય છે કે એની અંદર એ સાયકોલોજીકલી એટલા બધા કનેક્ટેડ હોય છે કે જેના કારણે બીજા કોઈ કાર્ય, જે ક્રિએટિવ કામ છે, એનું રીડિંગ છે, સ્ટડી છે, એના કેરિયર લગતું કે એની સ્કિલ ડેવલપ કરવાનું કામ છે, એમાં એનો સમય મળતો નથી, અથવા સમય મળે તેનું ધ્યાન છે એ બીજી જગ્યાએ હોય છે. આવા સમયે પેરેન્ટ્સને બહુ સ્ટ્રીક્ટલી એક વાક્યમાં સૂચના આપીએ અથવા એડવાઇસ આપીએ તો એવું કહી શકાય કે વિદ્યાર્થી 12મા ધોરણ સુધી એને ઇન્ટરનેટનો ઉપયોગ કરવો મોબાઈલથી, એનાથી એને દૂર રાખવો જોઈએ. બીજું, સાયકોલોજીનો નિયમ એવું કહે છે કે છેલ્લી 24 કલાકથી 48 કલાકમાં જે માહિતીઓ આપણા દિમાગના સંપર્કમાં આવે એ વાતો સતત આપણા દિમાગમાં ગોઈમા કરે છે. વિદ્યાર્થીઓ 24 કલાકના છેલ્લા કન્ટિન્યુઅસ સંપર્ક ઇન્ટરનેટ અને ફેસબુક અને વોટ્સઅપનો હોય છે, તો એના મગજમાં એ જ વાતો ભોયમાં કરે છે. ધેટ્સ વાય એ બાળકોને 12મા ધોરણ સુધી સ્ટ્રીક્ટલી એ આ સોશિયલ મીડિયાથી દૂર રહે એવો પ્રયત્ન કરવો જોઈએ. ઇન્ટરનેટ ઉપયોગ રોકી ન શકાય, કારણ કે આપણે એનું ડેવલપમેન્ટ પણ એના દ્વારા કરીએ છીએ, જ્ઞાન પણ એમાં મળે છે, પણ એને ચોક્કસપણે સોશિયલ મીડિયાથી એ દૂર રહે તો શું થશે, 24 કલાકના સંપર્કમાં એ ક્યાંય નહીં આવે તો એના દિમાગમાં એ વાતો ઘૂમશે નહીં અને એનું ફોકસ, એને જે કાર્ય કરવું છે એમાં એ ચોક્કસપણે કરી શકશે. અને પેરેન્ટ્સને આ વાતનું ખાસ અને ચોક્કસ ધ્યાન રાખવું જરૂરી છે. બીજું ધર્મેશ, હું એ જાણવા માંગીશ કે આ સોશિયલ મીડિયા છે, આ બાળકની કે વિદ્યાર્થીની મેમરી ઉપર કેટલું નુકસાન કરે છે? સોશિયલ મીડિયા બાળકોની મેમરી ઉપર વિશેષ રીતે નુકસાનકારક તો ન કહી શકાય, પણ અસર ચોક્કસ કરે છે. મેં કીધું એ મુજબ કે બધો જ ડેટા એના માટે લાઈવ રહે છે, એના કારણે એનું દિમાગ કન્ટિન્યુઅસ એમાં ક્યુરોસિટીના ફેવરમાં રહે છે. 24 કલાક એને ક્યુરોસિટી હોય કે મારા ફેસબુકના પોસ્ટ ઉપર કોઈની કોમેન્ટ આવી કે કેમ, અચ્છા કોમેન્ટ નથી આવી તો હું કેવું લખું તો કોમેન્ટ આવે, અચ્છા લાઈક આવી કે કેમ, લાઈકમાં હું કેવો ફોટો મૂકું તો લાઈક આવે, તો એનું દિમાગ કન્ટિન્યુઅસ ફોર્મમાં એમાં વ્યસ્ત રહે છે. આ જ ક્યુરોસિટીનું લેવલ એકચ્યુઅલમાં એના સ્ટડીના ડેટામાં હોવું જરૂરી છે. કારણ કે મેમરીનો વિદ્યાર્થી મિત્રો, બીજો એક નિયમ કહી દઉં કે આપણા દિમાગને જેટલી ક્યુરોસિટી થાય ને એનો જવાબ એને મળે ને એ આજીવન આપણને યાદ રહે છે, કોઈ પણ પ્રયત્ન કર્યા વગર. તો વિદ્યાર્થીઓને એવી કઈ વસ્તુ, જેમ કે સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ, તો આ સિવાય બીજી એવી કઈ વસ્તુ છે કે જેના સ્ટડી દરમિયાન એનાથી એને દૂર રહેવું જોઈએ?
એના માટે એને જે એની સ્ટડી છે એમાં ક્રિએટિવિટી લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. કદાચ સોશિયલ મીડિયાનો પોઝિટિવ ઉપયોગ પણ થઈ શકે કે એમાં એના જે કાંઈ પણ આન્સર્સ ડેટા જે કાંઈ છે એને મેમરીના સિદ્ધાંતો મુજબ યાદ રાખી અને મિત્રો સાથે શેર કરતો હોય અને એની ક્યારેક ડિસ્કસ થતી હોય તો એમાં પણ એની ક્યુરોસિટી બને છે. પણ એના માટે એને પ્રોત્સાહિત એ આપણે જ કદાચ કરવા પડે, કદાચ વાલીએ પણ કરવા પડે અને કદાચ શિક્ષકોએ પણ કરવા પડે કે એની એક્ટિવિટી બેઝનું એ લર્નિંગ કરે અને એ એક્ટિવિટી બેઝથી એ કોઈ પણ વસ્તુ શીખે તો એનાથી એ સોશિયલ મીડિયામાં જ્યારે કનેક્ટ થશે ને તો પણ એમાં પણ એ જ એક્ટિવિટીનો ઉલ્લેખ કરશે. કારણ કે નિયમ ત્યાં પણ લાગુ પડે છે કે છેલ્લી 24 કલાકમાં એ એવી જ એક્ટિવિટીના સંપર્કમાં આવ્યો કે જે એની ક્રિએટિવિટી હતી. તો એવું જ ઘૂમશે તો એ ફેસબુકમાં અપલોડ પણ એવું જ કરશે. ધર્મેશ, અહીંયા પ્રોત્સાહિતની વાત નીકળી છે તો હું એ જરૂર પૂછીશ કે ઘણી વાર એવું બને છે કે માતા પિતા દ્વારા વિદ્યાર્થીને પ્રોત્સાહિત ન કરાતા પણ વિદ્યાર્થી કહીને કે પરિણામમાં એની અસર જોવા મળે છે. ઘણી વખત માતા પિતાનો એક દબાવ હોય છે કે પેલાનો છોકરો અહીંયા પહોંચ્યો છે તો તારે આ પહોંચવાનું છે, તારે આ ગ્રેડ લાવવાનો છે. તો આ બધાની વચ્ચે વિદ્યાર્થીને કેટલું નુકસાન થાય છે, તે વિદ્યાર્થીને, તેની પરીક્ષાને, તેની મેમરીને. ખૂબ જ સાચી વાત આપે કીધી અને આપનો એક શબ્દ એમાં જે યુઝ કર્યો છે કમ્પેરિઝન. હું છેલ્લા 12 વર્ષથી લગભગ અત્યાર સુધીમાં 3 લાખથી વધારે લોકોને પેરેન્ટિંગ ઉપરના સેમિનાર આપી ચૂક્યા છીએ. આ મારા 12 વર્ષના અનુભવ આધારિત એક એડવાઇસ આપું તો એવું કહી શકાય કે મિત્રો, અમે બાળકોની સાયકોલોજીને ખૂબ જ નજદીકતાથી જોઈ છે. બાળકોના જીવનનો એક જ પ્રોબ્લેમ છે વિદ્યાર્થી લાઈફનો કે સર અમને કોઈ સમજતું નથી. બીજી વાત કે વિદ્યાર્થીઓને એક વસ્તુથી સખત 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 અને સખત નફરત છે, એ શબ્દ કહી શકાય કમ્પેરિઝન. જ્યારે બાળકોના માનસની અંદર કમ્પેરિઝન આવે છે ને ત્યારે એને આવેગ અને આવેશ આવે છે. એ આવેગ અને આવેશ આવવાના કારણે એ બાળક એનાથી ધૃણા અનુભવે, એનાથી દૂર જતો જાય છે. જ્યારે આપણે ઘણીવાર બાળકોને આપણે પેરેન્ટ્સ તરીકે એવું કહેતા હોઈએ કે જો બાજુવાળાનો છોકરો છે ને રોજ 8 કલાક વાંચે છતાં એને 50% જ આવે છે. આ વાત સાચી હોઈ શકે. આપણે એને એમાંથી મોટિવેશન આપવાનો પ્રયત્ન કરતા હોય કે ભાઈ એ 5-8 કલાક વાંચે અને 50% આવે તો તારે 15 કલાક વાંચવું જોઈએ તો તને 80% આવે. પણ બાળકનો મિત્રો સ્વભાવ છે, મારા શબ્દને ખાસ ધ્યાન આપજો, બાળકો ક્યારેય આપણી ભાવનાઓ સમજતા નથી. એ માત્ર આપણા શબ્દો સમજે છે, શબ્દને પકડી બેસે છે. એ બાળકને તમારે સમજાવવાની ભાવના અલગ હતી પણ આ વાક્ય પછી બાળક પોતે એવું વિચારશે કે બાજુવાળો 8 કલાક વાંચે ને 50% આવે તો મારા શેડ્યુલમાં મને 8 કલાક મળતી જ નથી, મને 5 જ મળે છે, તો મારું તો ફેલ થવાનું નક્કી છે. માટે એ પ્રયત્ન કરવાનું જ છોડી દેશે. એટલે બાળકની સામે ક્યારેય અને કોઈ દિવસ બીજાની, પોતાની કે એમના જ ભાઈઓ બહેનોની કમ્પેરિઝન ન જ કરવી જોઈએ. અને બીજું, આપણે ઘણીવાર બીજા લોકોના બાળકોના વખાણ કરતા હોઈએ છીએ, ભૂલથી આપણા બાળકના વખાણ કરવાથી ખૂબ ફાયદો થાય. સાચી વાત છે. અને બીજું, ધર્મેશ, સમય પણ સમાપ્ત થવા આવ્યો છે, એ પહેલાં હું તમને એ પૂછીશ કે ખાસ કરીને જે આવા વિદ્યાર્થીઓ છે એને તમે શું કહેશો? અત્યારે ખાસ કરીને મારું 2 મેસેજ છે. એક તો વિદ્યાર્થીઓને મારે એટલું જ કહેવું છે કે એમની પોતાની ક્રિએટિવિટીનો મેક્સિમમ ઉપયોગ કરે એના સ્ટડી સમયે. બીજું, રિકોલિંગ પ્રેક્ટિસ વધારી દે, ઓબ્ઝર્વેશન સ્કિલ વધે એવી એક્ટિવિટી એવા પ્રયત્ન કરે અને દરેક પ્રકારના મોટિવેશનલ પ્રોગ્રામ એટેન્ડ કરે. અને સુરતવાસીઓ માટે ખાસ કરી અને અમે સ્પેશિયલી એક પ્રોગ્રામ આવતીકાલે રાખેલો છે જે ઓપન ટુ ઓલ છે. દરેક લોકો પરિવાર સાથે આવી શકે, ફ્રી ઓફ ચાર્જ છે, કોઈ કોસ્ટ નથી. અને એ 2 પ્રોગ્રામ છે આવતીકાલ રવિવારે. રવિવારે સવારે 10:30 થી 12:30 સરદાર સ્મૃતિ ભવન વરાછા રોડ ઉપર આવેલો છે, ત્યાં છે. કોઈ એન્ટ્રી ચાર્જ નથી, દરેક લોકો આવી શકે. આપણી યાદ શક્તિને કઈ રીતે ઇમ્પ્રૂવ કરી શકાય એના વિશેનો, યાદ શક્તિનો જાદુ વિશેનો આ પ્રોગ્રામ આવતીકાલે સુરત ખાતે છે. બપોર પછી 4 થી 6 સંજીવ કુમાર ઓડિટોરિયમ હઝીરા રોડ ઉપર પાલ ગામ પાસે આવેલો છે, ત્યાં છે. એમાં પણ કોઈ ચાર્જ નથી, એમાં પણ મેક્સિમમ વિદ્યાર્થી અને વાલીઓ એનો લાભ લે એવી અમારી અપેક્ષા છે. અને સુરતવાસીના વિદ્યાર્થીઓને મારો એટલો જ મેસેજ છે કે થોડા હૈ ઓર થોડે કી જરૂરત હૈ વો જમાના ગયા, અભી થોડા હૈ ઓર બહોત કુછ જરૂરત હૈ. એસા એટીટ્યુડ અપને નોલેજ કો પાને કે લિયે રખે તો જરૂર સફળતા હમારે સાથ ચલ સકતી હૈ, ક્યુંકિ 21વી સદી જો હૈ વો સિર્ફ ઓર સિર્ફ જ્ઞાન કી સદી હૈ. 21વી સદી મેં આપકી તાકાત અગર કોઈ બન સકતી હૈ વો સિર્ફ આપકા જ્ઞાન હૈ, ઇસસે અલાવા ઓર કોઈ ચીજ આપકી તાકાત નહીં બન સકતી.
ધર્મેશ, હું એક સવાલ, આ કાર્યક્રમ સમાપ્ત થાય ત્યારે હજુ એક પૂછીશ કે આજે યા શક્તિનો જાદુ છે એનું નામ કઈ રીતે વિચાર આવ્યો? નામ એટલા માટે વિચાર આવ્યો કે વિદ્યાર્થીઓ અને લોકોના માટે અભ્યાસ એ એટલી મોટી ડેન્જર વસ્તુ છે. વિદ્યાર્થીઓ અભ્યાસનું નામ આવે એટલે એના મગજની અંદર ખબર નહીં શું થઈ જાય, કેટલી બધી ડેન્જર વસ્તુ છે, એનાથી દૂર જ ભાગ્યા કરે, દૂર જ ભાગ્યા કરે. આખા ભારતના વિદ્યાર્થીઓ આવા છે. પણ અમે આ યાદશક્તિની જે તકનીકો બનાવી છે જેના દ્વારા આખી આખી પુસ્તકોને પેજ નંબર સાથે એક યા બે વખત વાંચીને એટલી બધી સારી રીતે યાદ રાખી શકાય કે રાઈટ ટાઈમે રિકોલ થાય અને લાંબા સમય સુધી યાદ રહે, અને એટલું બધું સરળ અને એટલું મજા આવે એવું છે, એટલે પોતાને પણ મેજિક જેવું જ લાગે કે કેવું સારું કહેવાય કે મેં આખી પુસ્તકો તૈયાર કરી લીધી. એટલા માટે અમે એવો શબ્દ યુઝ કરી અને એ નામ રાખ્યું છે યાદશક્તિનો જાદુ. અને અમારી સંસ્થાનું નામ છે સવ્ય સાંચી. સવ્ય સાંચીનો મિનિંગ થાય છે બંને હાથે કામ કરનાર. એવો એક જ હતો અર્જુન, એ અમે શાસ્ત્રોમાંથી લઈ અને આ નામ રાખ્યું છે કે દરેક વિદ્યાર્થી બધા કામ કરી શકે છે, કોઈ વિદ્યાર્થી નબળો હોતો જ નથી, બધા હોશિયાર છે, માત્ર પ્રોપર એને યોગ્ય ટ્રેનિંગની જરૂર હોય છે. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમને અહીં સમાપ્ત કરીએ, પણ એ પહેલાં ધર્મેશ, આજની આપની ટિપ્સ યા શક્તિને રહીને શું રહેશે બધા માટે? ખાસ કરીને મારા ત્રણ મુદ્દાને આપ ચોક્કસપણે ધ્યાન આપશો. એક તો આપની આદતોને સુધારવાનો પ્રયત્ન કરીએ અને આપણા દિમાગને કોઈ પણ કાર્ય કરતાં પહેલાં સેલ્ફ કમાન્ડ આપવાનો પ્રયત્ન કરીએ કે આપણે જે કાર્ય આ કરી રહ્યા છીએ એનાથી આપણી મેમરી ઇમ્પ્રૂવ થશે, પ્રેઝન્સ ઓફ માઇન્ડ ઇમ્પ્રૂવ થશે, વિઝ્યુલાઇઝેશન આપણું એક્ટિવ બને એના માટેના પ્રયત્ન કરીએ, ઓબ્ઝર્વેશન સ્કિલને વધુ ઇમ્પ્રૂવ કરી શકાય એના માટેના પણ પ્રયત્ન કરીએ. આ ચોક્કસપણે આટલો સુધારો લાવવાથી આપણા વ્યક્તિગત જીવનની અંદર પણ ઘણા બધા બેનિફિટ્સ મળી શકે છે. તો દર્શક મિત્રો, તમે સાંભળી લીધી ધર્મેશની ટિપ્સ, તો આ ટિપ્સને તમે ક્યાંય ને ક્યાંય સંગ્રહ જરૂર કરી લેશો, કેમ કે જીવનમાં આ ટિપ્સ તમને ખૂબ જ કામ લાગશે. તો દર્શક મિત્રો, વિશેષ ટિપ્સ આપણી વેબસાઇટ અને ફેસબુક પેજ ઉપર savyasachi.com ઉપર ઉપલબ્ધ છે. શ્યોર, બીજું એ પણ જણાવી દઉં કે લોકો સંપર્ક કઈ રીતે કરી શકે તમારો? અમારો સંપર્ક માટે અમારી વેબસાઇટ છે savyasachi.com અને અમારો હેલ્પલાઇન નંબર છે 9328028028. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમને અહીં સમાપ્ત કરીએ છીએ યાદ શક્તિ જાદુ. તો તમે આનો લાભ લઈ શકો છો, એમની હેલ્પલાઇન છે, એમની વેબસાઇટ છે, અને ત્યાં જઈને તમે એનો ચોક્કસ લાભ લઈ શકો છો અને તમારી યાદ શક્તિને હંમેશા માટે સંજીવની સમાન રાખી શકો છો. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમને અહીં સમાપ્ત કરીએ છીએ અને ધર્મેશ, તમે જે સ્પેશિયલ સમય આપ્યો હિન્દ ટીવીને એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, અહીં સમાપ્ત કરીશું, ફરી મળીશું આવા જ કોઈ કાર્યક્રમમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.